નમસ્કાર મિત્રો, આજનો ટોપિક છે મિત્રો સાવધાન. કારણ કે શ્વાસની અંદર મીઠું નાખીને ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે છે. કેવી રીતે? તો તેઓ ઉપરથી મીઠું ભભરાવીને ખાય છે, તળેલા મરચા હોય કે ગમે તે વસ્તુઓ, તો ઉપરથી મીઠું ભભરાવીને ખાય છે. તો આપણે જે મીઠું ઉપરથી ભભરાવીને ખાઈએ છીએ, ઉપરથી નાખીને જે મીઠું ખાઈએ છીએ, એ કાચું મીઠું છે. અને એ મીઠાને સફેદ કરવા માટે ખોરાક થોડોક જ છે, છતાં એમનું શરીર ફૂલી જાય છે. ઘણા લોકોને વધારે પડતું મીઠું ખાવાને કારણે થાઇરોઇડની પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને હા, વધારે પડતું કાચું મીઠું ખાવાને કારણે શરીરમાં કોડ નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. લોબા ગાળે જે લોકોને કોડ નીકળ્યા હોય શરીરમાં, એ લોકો અનેક પ્રકારની દવાઓ કરાવે છે, છતાં કોડ મળતા નથી. એનું એક જ કારણ છે કે કોડ નીકળ્યા હોય શરીરમાં તો એની કોઈ જ દવા નથી. એના માટે તમારે વિરુદ્ધ આહાર અને કાચું મીઠું ખાવાનું જો બંધ કરશો, તો જ તમારા શરીરમાં ચામડીના લગતા જે રોગો છે, ખરજવું થવું, ખંજવાળ આવવી, આ બધા જ ચામડીના લગતા જે રોગો છે ધીમે ધીમે દૂર થઈ જશે અને મટી જશે. હા, તમારે શ્વાસની અંદર કે સલાડની અંદર મીઠું નાખ્યા વગર તમને ના ભાવતું હોય તો એના માટે એક ઉપાય છે. તમારે એક વાટકીની અંદર થોડુંક મીઠું લેવાનું અને પછી બે ચમચી જેટલું પાણી નાખવાનું અને પછી એને ગેસ ઉપર ગરમ કરવાનું. પછી એ મીઠું ચડી જાય એટલે કે ગરમ થઈ જાય, પછી એ મીઠાને તમે શ્વાસની અંદર કે કાકડી કે સલાડની અંદર નાખી અને તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ કાચું મીઠું સીધે સીધું જો તમે ઉપરથી ભભરાવીને ખાશો, તો લોબા ગાળે વધુ પડતું મીઠું કાચું ખાવાને કારણે આપણા શરીરમાં ચામડીને લગતા રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે મહેરબાની કરીને મારી આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને પ્રાર્થના છે કે જો તમે આ રીતે વધારે પડતું મીઠું ઉપરથી ભભરાવીને ખાતા હોય તો ઓછું કરી દેજો અથવા બંધ કરી દેજો. કારણ કે એનાથી લોબા ગાળે આપણને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને નિરોગી અને તંદુરસ્ત રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.